गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में? लास्ट लेक्चर में आपणे न्यूटनना नियमों जोया हता। न्यूटनना त्रणे त्रण नियम, न्यूटननी गतिनो प्रथम नियम, न्यूटननी गतिनो बीजो नियम अने न्यूटननी गतिनो त्रीजो नियम। एना उपरथी आपणे जाणवा मळ्युं हतुं के न्यूटननी गतिनो पहेलो नियम छे ए बळनी व्याख्या आपे छे। न्यूटननी गतिनो बीजो पहेलो नियम छे आपणने शुं आपे छे? बळनी व्याख्या। कि ज्यां सुधी कोई पदार्थ पर असंतुलित बाह्य बल लगाड़वामां नहीं आवे त्यां सुधी स्थिर पदार्थ स्थिर अने अचल वेगी गति करतो पदार्थ छे पोतानी वेग छे जाळवी राखतो होय छे। एटले के आ बळनी शुं आपे छे? व्याख्या। ज्यारे बीजो नियम छे बळनुं मूल्य आपे छे। बीजो नियम शुं आपे छे? बळनुं मूल्य। तो के एकम समयमां पदार्थना वेगमनमां थता फेरफारनो दर એ તેના પર લાગુ પડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે। તો આ હતો ન્યૂટનની ગતિનો બીજો નિયમ। જ્યારે ત્રીજો નિયમ, તો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે। અથવા બીજી પણ આપણે એક વ્યાખ્યા આપી હતી કે દરેક ક્રિયાબળને સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે। એટલે કે આ ત્રણે ત્રણ નિયમો છે જેનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો હતો। આશા રાખું છું કે તમને એમાં સમજ પડી ગઈ હશે। સાથે સાથે આપણે કોઈ પણ પદાર્થ છે સંતુલનમાં છે એવું ક્યારે કહી શકાય? તો કે તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો પદાર્થ સંતુલનમાં છે એવું કહેવાય। ઓકે, અહીંયા સુધીનું આપણે કમ્પ્લીટ કર્યું હતું, ચાલો આગળ વધીએ। તો હવે આપણે જોવાનું છે કે કોઈ પણ પદાર્થ છે તો એનો ફ્રી બોડી ડાયાગ્રામ કઈ રીતે દોરવો, એબીડી ડાયાગ્રામ કઈ રીતે દોરવો। તો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પદાર્થ છે એના પર કેટલા બળ લાગે છે, શું આપણને શું ખ્યાલ હોવો જોઈએ તેના પર કેટલા બળ લાગે છે। તો જુઓ, પહેલાં તો ત્રણ જે બળ લાગે છે એ ત્રણે ત્રણ બળની આપણે વાત કરી લઈએ। એ ક્યારે લાગે છે, એને કઈ રીતે દર્શાવવા ફ્રી બોડી ડાયાગ્રામમાં? શું છે ફ્રી બોડી ડાયાગ્રામ? તો કે કોઈ પણ પદાર્થ છે એને બિંદુવત લઈ અને એના ઉપર બધા જ બળો એક સાથે દર્શાવી દેવા, એને કહેવાય છે ફ્રી બોડી ડાયાગ્રામ। ઓકે, તો જો આગળ ચર્ચામાં આગળ વધીએ તો ત્રણ પ્રકારના બળો છે સામાન્ય રીતે જોવા મળતા હોય છે। એમાં પહેલું છે લંબબળ। લંબબળને સામાન્ય રીતે નોર્મલ ફોર્સ તરીકે પણ છે ઓળખવામાં આવે છે। શું છે લંબબળ? ધારો કે કોઈ પણ બે સપાટી એકબીજા સાથે સંપર્કમાં છે તો સંપર્કના લીધે લંબબળ છે ઉદ્ભવતું હોય છે। ઉદાહરણ તરીકે આ ડસ્ટર છે, એમ દળવાળો પદાર્થ મારા હાથ ઉપર આ રીતે સંપર્કમાં છે, તો અહીંયા શું છે એ સંપર્કમાં છે, ક્યાં સુધી આ રીતે પડ્યો રહેશે? તો કે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી, એટલે કે આ પદાર્થ છે એ સંતુલનમાં છે એવું કહેવાય। ઓકે, આ હથેળી છે હું આમ જ રાખીશ તો આ પદાર્થ કેવો થઈ ગયો? સંતુલનમાં થઈ ગયો। તો શું થશે કે આ પદાર્થ છે મારા હાથ પર શું લગાડશે? બળ લગાડશે। પરંતુ આપણે તો એ કીધું હતું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં કે દરેક ક્રિયાબળને પ્રતિક્રિયા બળ છે અને એ પણ વિરુદ્ધ દિશામાં। એનો મતલબ એમ થયો કે આ એમ દળવાળો પદાર્થ મારા પર હાથ પર નીચે તરફ જો બળ લગાડે છે અને જો એ સંતુલનમાં છે તો મારો હાથ આ પદાર્થ પર ઉપર તરફ એટલું જ બળ છે લગાડતો હોવો જોઈએ, તો જ આ સંતુલન મારી એ સ્વાભાવિક વાત છે। આ તો કોઈ આપણે હલકો પદાર્થ લીધો પણ વજન છે ધારો કે વધારતા જાઓ તો તમારા હાથની કેપેસિટી જ નથી તમે આને ઝીલી શકો, એના કરતાં વધુ વજન મૂકી દો તો તમે શું થશે આ રીતે નીચે ગતિ કરશે। અથવા ડસ્ટર છે એને આ નીચે તરફ એક ન્યૂટનનું બળ લગાડે છે અને તમે એના પર બે ન્યૂટનનું બળ ઉપર તરફ લગાડો તો આ ઉપર તરફ ખસવા લાગશે। તો અહીંયા જે પણ ચર્ચા થશે એ રીતે જ થશે। ઓકે, તો લંબબળ ક્યારે લાગશે? તો કે બે પદાર્થના સંપર્કમાં હોય ત્યારે તે લંબબળ લાગે। લંબબળ હંમેશા સપાટીને લંબરૂપે હોય। ધારો કે આ રીતે પડ્યો છે તો મારી હથેળી દ્વારા આના પર લાગતું લંબબળ ક્યાં હશે? આ સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં। ધારો કે આ રીતે આમ ઇન્ક્લાઇડ પડેલો છે આ હાથ છે અને આ ડસ્ટર છે, એ કેવું પડેલું છે? ઇન્ક્લાઇડ પડેલું છે। તો આ ઇન્ક્લાઇડને કારણે જે પણ બિંદુ પાસે સંપર્ક થશે ત્યાં સંપર્ક બળ લાગે લાગે અને લાગે। ઓકે, તો આ પહેલું બળ જેને કહીએ છીએ આપણે લંબબળ। ઓકે, તો શું થશે? બે પદાર્થની સપાટીઓ સંપર્કમાં હોય ત્યારે લંબબળ લાગે। એને કઈ રીતે દર્શાવવું ફ્રી બોડી ડાયાગ્રામમાં? તો કે સંપર્ક સપાટીને લંબ દિશામાં લગાડવું। ક્યાં લગાડવું? સંપર્ક સપાટી જે પણ હશે એને
लंब दिशा में लगाड़व। पण घणी वखत मैं तमने आ जे रीते चर्चा करी के डस्टर हाथ पर पड़ेलू छे तो जो लंबळ जीरो आवे छे तो लंबळ जीरो आवे एनो मतलब शू थयो, अथवा तो लंबळ नेगेटिव आवे एनो मतलब शू थयो, तो के कोई कॉन्टेक ज नथी। શું થશે? કોન્ટેક્ટલેસ સપાટી હોય તો જ લંબળ છે ઝીરો આવે, બાકી સપાટી આની સાથે, આ ધારો કે આ ચોક આની સાથે સંપર્કમાં છે તો લંબળ લાગે જ તે, ઓકે? તો જો લંબળ ઝીરો હોય અથવા તો નેગેટિવ હોય તો સંપર્ક નથી એવું કહેવાય। સમજાય છે? કોઈ પદાર્થ છે અને તમે ફ્રી સસ્પેન્ડ કરી દો તો એ ક્યાંય સંપર્કમાં નથી, તો હવે આનું કોઈ સંપર્ક બળ એટલે કે લંબળ લાગશે નહીં। પરંતુ આને લટકાવેલો હશે તો કોઈ ને કોઈ દોરી વડે તો લટકાવેલો હશે જ તે, તો દોરીમાં તણાવ બળ લાગે। સમજાય છે? કોઈ દોરી છે ને દોરી વડે કોઈ પદાર્થને લટકાવેલો છે તો દોરીમાં શું લાગશે? તણાવ બળ। ત્યાં શું સંપર્ક બળ લાગશે નહીં, એટલે કે લંબળ લાગશે નહીં। આ ખાસ તમે એક છે ડાઉટ હોય તો એ ક્લિયર કરી લેજો। ફરી એકવાર કહું છું, જમીન પર ધારો કે કોઈ એમ દળવાળો પદાર્થ પડેલો છે તો એના એકબીજાને સંપર્કમાં આવ્યા તો છે સંપર્ક બળ એટલે કે લંબળ લાગે। પણ જો તમે આને દોરી વડે લટકાવેલો છે તો આના વજનને કારણે દોરીમાં શું આવશે? ખેંચાણ આવશે, તણાવ આવશે, તો તણાવ બળ લાગે, ઓકે? તો જો તણાવ બળ શું હોય તો કે પદાર્થ પર દોરીની દિશામાં લાગે। તણાવ બળ ક્યાં લાગશે? પદાર્થ પર દોરીની દિશામાં। હવે જો દોરી એક જ હોય, દોરી દળ રહિત હોય અને એક જ હોય તો સંપર્ક બળ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જાય, સોરી તણાવ બળ છે દોરી પર પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જાય। તે ધારો કે આ રીતે દ્રઢ આધાર છે અને આ દ્રઢ આધાર પરથી તમે અહીંયા એમ દળવાળો પદાર્થ છે લટકાવ્યો, તો એમ દળવાળા પદાર્થને પોતાનું શું હશે? વજન બળ હશે, અને આ દોરીમાં શું ઉત્પન્ન થશે આ વજનબળને કારણે? તણાવ ટી। તો આ કેવું હશે? તો કે દોરીની દિશામાં, દોરી જે દિશામાં છે એ બાજુ છે તણાવ બળ લાગે। તેવી રીતે આ સપાટી સાથે છે તો અહીંથી પણ તણાવ બળ છે પરસ્પર આ દિશામાં લાગતું હોય, કેમ કે એવરી એક્શન હેવર અપોઝિટ એન્ડ સેમ ઇન મેગ્નેટ્યુડ રિએક્શન, એટલે આ બે કેવું થઈ જશે? અપોઝિટ દિશામાં થઈ જશે। જે રીતે આપણે આ તણાવ બળની વાત કરી તો જો દોરી દળ રહી થશે તો સમગ્ર દોરીમાં તણાવ બળ કેવું રહેવાનું છે? સમાન રહેવાનું છે। મોસ્ટ ઓફ તમને દળ રહિત દોરી જ આપશે, અત્યાર સુધી મોસ્ટ ઓફલી દળ રહિત દોરી છે, અને ટેક્સ્ટબુકમાં પણ જેટલા એક્ઝામ્પલ આપેલા છે બધા દળ રહિત દોરીના છે। જો દળ આવે તો કોન્સેપ્ટ છે આખો બદલાઈ જશે, પણ એના માટે આપણે અત્યારે વિચારવાનું નથી। અને બીજું, એ ક્યાં લાગશે? દોરીની દિશામાં। બીજું એક બળ લાગે જેને કહીએ છીએ આપણે વજનબળ, તો વજનબળ કોના કારણે લાગશે? તો કે ગુરુત્વાકર્ષણને કારણે। કોના કારણે? ગુરુત્વાકર્ષણને કારણે છે આ બળ છે લાગતું હોય છે। તો વજનબળ સામાન્ય રીતે આપણે કેટલું લઈએ છીએ? એમ જી જેટલું, ડબલ્યુ બરાબર એમ જી। આ ક્યાં લાગે? તો કે પૃથ્વીના કેન્દ્ર તરફ। પૃથ્વીને જો એક આર ત્રિજ્યાનો ગોળો ધારીએ તો આ લંબળ છે ક્યાં લાગતું હોય છે? પૃથ્વીની ત્રિજ્યા તરફ। પણ સામાન્ય રીતે આપણે આ વજનબળ છે એ કેવું લઈએ છીએ? લંબ, શિરોલંબ નીચે તરફ જ લેવામાં આવે છે, સામાન્ય રીતે તે નીચે તરફ જ લેવામાં આવે છે। ટોટલ કેટલા બળ છે? ત્રણ। પહેલું છે લંબળ, અથવા તમે સંપર્ક બળ કહી શકો છો, લંબળ, આપણે લંબળ જ યાદ રાખો। તો લંબળને તમારે દર્શાવવું હોય તો એને સંજ્ઞા એન વડે દર્શાવો। સેના વડે દર્શાવો? એન વડે। તમારે વજનબળ દર્શાવવું છે તો ડબલ્યુ દર્શાવી શકો, અથવા તો ડાયરેક્ટ એમ જી લખી નાખો। ફ્રી બોડી ડાયાગ્રામ જ્યારે દોરવાનો થાય ત્યારે વજન દળ દર્શાવવા માટે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ છે એ તમારે દર્શાવી દેવાનું, અને તણાવ બળને ટી વડે, સંજ્ઞા ટી વડે દર્શાવવામાં આવે છે। જો અહીંયા મેં ટી વડે દર્શાવ્યું, ઓકે? હવે તમારે કોઈ પણ પદાર્થનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો છે તો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવા માટે ત્રણ સ્ટેપ છે। પહેલું સ્ટેપ શું છે? તો કે પદાર્થને બિંદુવત ધારો। પદાર્થને કેવો ધારી લેવાનો? બિંદુવત। ધારો કે આ એમ દળવાળો પદાર્થ છે તો એને બિંદુવત ધારી લો, તો એના પર વજનબળ નીચે તરફ, તણાવ બળ તે ઉપર તરફ, તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ છે, તમે દોરી નાખો એવું કહેવાય। શક્ય હોય તો અલગ ધારી લો, શું કરી નાખો? અલગ ધારી લો, આ પદાર્થ છે એને અલગ ધારી લો સાઈડમાં અને દર્શાવી દો। બીજું, પદાર્થ પર લાગતા બળો દર્શાવો। જેટલા પણ પદાર્થ પર બળો લાગતા હોય બધા જ બળો છે એક જ બિંદુવત પદાર્થ પર લાગતા હોય, જોજો બે અલગ અલગ પદાર્થો છે તો બંનેના ફ્રી બોડી ડાયાગ્રામ અલગ અલગ બતાવવા,
પણ જો એક જ પદાર્થ છે તો એક પદાર્થ પર જેટલા બળ લાગે છે એ પદાર્થ પર જો લંબળ લાગતું હોય તો લંબળ દર્શાવી દો અથવા તણાવ બળ લાગતું હોય તો તણાવ બળ દર્શાવી દો અને એ પદાર્થને કંઈક દળ હશે એટલે વજન બળ તો લાગવાનું છે કોમન જ રહેવાનું છે ઓકે તો એ બળો છે એ દર્શાવી દો અને જો બળ છે એ સંતુલનમાં નથી બધા જ બળોનું સમ્મેશન છે ઝીરો નથી થતું તો એને કંઈક ને કંઈક પ્રવેગ આવશે તો પ્રવેગ છે તમારે અલગથી બાર દર્શાવી દેવાનો ક્યાં દર્શાવી દેવાનો છે અલગથી બાર તો આ ત્રણ સ્ટેપ છે અને આ ત્રણ બળો છે ચિંતા ના કરો આ બધું જ છે તમને સમજાઈ જશે જેમ જેમ ફ્રી બોડી ડાયાગ્રામની આપણે પ્રેક્ટિસ કરશું તેમ તેમ તમને આ બધી જ વસ્તુ છે એ સમજાઈ જશે જો નીચે આપેલા તંત્રના ફ્રી બોડી ડાયાગ્રામ દોરો ફ્રી બોડી ડાયાગ્રામ છે આપણે કોઈ પણ પ્રશ્ન છે એને ઉકેલવા માટે દોરવો આપણે શેના માટે કોઈ જટિલ પ્રશ્ન આપેલો છે તો એને ઉકેલવા માટે એનું સોલ્યુશન લેવા માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડે એટલે આવા પ્રશ્ન નહીં પૂછાય પણ આ કોન્સેપ્ટનો યુઝ કરીને તમારે આગળના પ્રશ્નો છે સોલ્વ કરવાના થશે તેથી ખાસ ધ્યાન આપજો જરૂર જણાય તો સિમ્પલ તમારે આકૃતિ દોરી અને ફ્રી બોડી ડાયાગ્રામ તમારે જાતે દોરવા પ્રયત્ન કરવો એ જ તમારા માટે બેટર રહેશે જેટલી આની પ્રેક્ટિસ કરશો એટલું જ તમને આમાં છે વધારે સારી નિપુણતા પ્રાપ્ત કરશો તો જો આ એમ દળવાળો પદાર્થ આ સપાટી સાથે શું છે સંપર્કમાં છે તો સ્વાભાવિક વાત છે આ એમ દળવાળો પદાર્થ છે આના પર નીચે તરફ વજન બળ લગાડશે શું લગાડશે વજન બળ તેવી જ રીતે આ સપાટી છે આ પદાર્થને સંતુલનમાં રાખવા માટે ઉપર તરફય કંઈ બળ લગાડતી હશે સમજી શકાય ને કે કોઈ પદાર્થ છે એ નીચે તરફ જેટલું બળ લગાડે છે એટલું જ સપાટી એ પદાર્થ પર ઉપર તરફ બળ લગાડે તો એ સંતુલનમાં ત્યાંનું ત્યાં પડ્યું રહેશે બેમાંથી જે પણ બાજુના બળનો વધારો થશે એ દિશામાં શું થવા લાગશે પદાર્થ છે ગતિ કરવા લાગશે તો અહીંયા પદાર્થ છે સ્થિર પડેલો છે તો સ્વાભાવિક વાત છે કે એનું એબીડી દોરવા માટે શું કરો તો કે એ પદાર્થને બિંદુવત રીતે અહીંયા લઈ લો ચાલો બિંદુવત રીતે લઈ લીધો હવે એના પર વજન બળ લાગશે વજન બળ કેટલું હશે તો કે વજન બળ કઈ દિશામાં લેવું તો કે નીચે તરફની દિશામાં એ કેટલું હશે તો કે પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર એમજી જેટલું બીજું આ સંપર્ક સપાટી છે તો સંપર્ક સપાટીને કારણે શું લાગશે લંબળ તો લંબળ ક્યાં દર્શાવાય સંપર્ક સપાટીને લંબ ઓકે આ સંપર્ક સપાટી છે તો એને લંબળ છે આ રીતે ઉપર તરફ આવશે તો એને ક્યાં દર્શાવી દેવાનું આની ઉપર તરફ તો એક તમે આ પદાર્થને કેવો ધારી લીધો બિંદુવત ધારી લીધો તેના પર બે બળ લાગશે એક વજન બળ અને બીજું લંબળ તો તમને એમ પ્રશ્ન થશે કે સર આ સપાટી છે આ બ્લોકને ઉપર તરફ લંબળ લગાડે છે તો આ બ્લોક છે એ સપાટીને નીચે તરફ લંબળ લગાડે તો કે હા પણ એ લંબળ નહીં હોય એ શું હશે વજન બળ હશે એટલે આટલું છે એ ક્લિયર રાખવાનું ઓકે ચાલો બીજું એક જોઈએ જો બે દળવાળા બ્લોક છે એક કેપિટલ એમ છે એક સ્મોલ એમ છે અને એના ઉપર બળ લગાડવામાં આવે છે આ બાજુ આનો તમારે ફ્રી બોડી ડાયાગ્રામ છે એ દોરવાનો છે એને શું કહીએ છીએ આપણે એફ બી ડી તો આ પદાર્થ આ બે દળવાળા પદાર્થો પડેલા છે આને તમે ધક્કો મારો આ બાજુથી ફોર્સ લગાડો છો એટલે ધક્કો મારો છો તેમ છતાં આ ક્યાંય પોતાના સ્થાનથી ખસવાના છે તો કે નહીં એટલે આ કેવા છે સંતુલનમાં છે એવું કહેવાય હવે સંતુલનમાં છે તો સ્વાભાવિક વાત છે બેઉને અલગ અલગ દર્શાવી દો તો આ કેપિટલ એમ વાળો પદાર્થ છે આ દિવાલ સાથે શું છે સંપર્કમાં છે સંપર્કમાં હશે તો જ્યાં જ્યાં સંપર્ક થાય ત્યાં શું લાગશે લંબળ લાગશે તો સ્વાભાવિક વાત છે આ એમ દળ છે એના કારણે આ સપાટી પર આ રીતે લંબળ લાગશે તો સ્વાભાવિક વાત છે આના પર આ બાજુ પણ લંબળ લાગવું જ જોઈએ બીજું અહીંયા એક સંપર્ક થાય છે નીચે તરફ તો નીચે તરફ શું લાગશે વજન બળ તો સામે એની ઉપર તરફ શું લાગતું હશે લંબળ છે લાગતું હશે ઓકે તો જુઓ આ એમ દળવાળો પદાર્થ છે હું અહીંયા દર્શાવું છું એમ દળવાળો પદાર્થ ઓકે આને બિંદુઓ બહાર લઈ એને દર્શાવી દીધો તો એક તો પહેલું એનું વજન બળ દર્શાવી દો એનું વજન બળ કઈ બાજુ નીચે તરફ ઓકે તો આ નીચે તરફ કોન્ટેક્ટ થયો તો લંબળ ઉપર તરફ આવશે આ લંબળને હું એનું એન નામ આપું પહેલી સપાટી સાથે સંપર્કમાં આવ્યો તો આના ઉપર આ સપાટી છે આ બ્લોક પર ઉપર તરફ એન વન જેટલું છે એ લંબળ લગાડે છે બીજું જુઓ આ સપાટી આની સાથે સંપર્કમાં આવી સંપર્કમાં છે તો સ્વાભાવિક વાત છે શું લાગવાનું છે
तो के लंबर लगाड़ से तो आ दीवाल छे आ एम दड़ना ब्लॉक पर आ बाजू धारो के एन टू जेटलू लंबर लगाड़े छे केटलू लगाड़े छे एन टू जेटलू कोण लगाड़े छे दीवाल ब्लॉक पर ओके तो स्वाभाविक बात छे आ ब्लॉक पण आ दीवाल पर लंबर लगाड़तो हशे तो ए केटलू हशे तो एने हूँ एन थ्री कही दू પણ અહીંયા સંતુલનમાં હોવાથી આ બંને બળો કેવા હશે એક સરમાન જ હશે બીજું જુઓ આ સ્મોલ એમ દળવાળો પદાર્થ છે આ કેપિટલ એમ દળવાળા પદાર્થ સાથે સંપર્કમાં છે ઓકે તો સ્વાભાવિક વાત છે આ સ્મોલ એમ દળવાળો પદાર્થ આના પર જેટલું લંબળ લગાડશે ને એટલું જ કેપિટલ એમ દળવાળો પદાર્થ આના પર લંબળ લગાડશે તો જ એ બે સંતુલન મારીએ બાકી રહેવાના નથી ઓકે તો એના માટે તમે ફરી પાછું સ્મોલ એમ દળવાળો પદાર્થ છે અલગથી દર્શાવો ચાલો આ સ્મોલ એમ દળવાળો પદાર્થ તો એ સ્મોલ એમ દળવાળો પદાર્થ નીચે તરફ શું લગાડશે વજન બળ અહીંયા એનું દળ સ્મોલ એમ હોવાથી વજન બળ પણ કેટલું આવશે સ્મોલ એમ જી જ આવશે ઓકે બીજું આ સપાટી આની સાથે સંપર્કમાં હોવાથી ઉપર તરફ શું લાગવાનું છે લંબળ એને એન ફોર કહો સમજાય છે હવે આ બે સપાટીઓ એકબીજા સાથે સંપર્કમાં છે તો આ એમ દળવાળો પદાર્થ આના પર એમ દળવાળો પદાર્થ સ્મોલ એમ દળના પદાર્થને આ બાજુ ધકેલશે તો એ કેટલું હશે તો કે એન થ્રી જેટલું જ તે ઓકે અને આ બ્લોક છે આના પર આ બાજુ છે બળ લગાડશે એને હું એન ફાઈવ કહી દઉં લંબળ તો આ રીતે તમારે શું કરવાનું છે દરેક લંબળ છે દર્શાવી દેવાના છે ઓકે સમજાણું કઈ રીતે દર્શાવ્યું એ આ છે આ બ્લોક આના પર જેટલું આ બાજુ બળ લગાડશે એટલો જ આ બ્લોક આના પર લગાડ દેશે તો બંને બળોને છે તમે દર્શાવી દો ચાલો આગળ વધીએ ધારો કે આ રીતે એક દિવાલ છે અને દિવાલના ટેકે એક નિસરણી મૂકેલી છે અથવા તો એમ દળવાળો સળિયો મૂકેલો છે તો શું થશે આ એમ દળવાળો સળિયો છે તો પહેલું એના વજનને કારણે વજન બળ આવશે એમ જી તો અહીંયા એક બિંદુવત ભાગ લઈ લો આ સળિયાને બિંદુવત દળ ધરાવતો પદાર્થ ધારો તો એનું વજન બળ કઈ બાજુ આવશે નીચે તરફ અહીંયા આ નિસરણી છે અહીંયા આના સાથે શું આવી સંપર્કમાં આવી તો સંપર્ક સપાટીએ શું લાગવાનું છે સંપર્ક સપાટીએ લંબળ લાગે લંબળ દોરવા માટે શું કરો તો કે જ્યાં જ્યાં આનો સંપર્ક થાય છે ને આ સંપર્ક થયો ત્યાં આ રીતે શું દોરી દો સ્પર્શક દોરી દો સ્પર્શકને લંબ દિશામાં આ લંબળ આવી ગયું ઓકે એવી રીતે અહીંયા સંપર્ક થાય છે તો આ સંપર્ક સપાટી પર તમારે શું દોરી દેવાનું લંબ તો આનું લંબળ કઈ બાજુ આવશે આ બાજુ અલગ અલગ સપાટી લંબળ છે અલગ અલગ આવી ગયા તો આ તમે આ નિસરણી જે ઢાળવાળી સપાટી પર એટલે કે દિવાલ સાથે નિસરણી અથવા તો એમદળવાળો સળિયો મૂકેલો છે તો તેના પર લાગતા બળ છે તમે દર્શાવી દીધા ઓકે ચાલો આગળ વધીએ ધારો કે આ રીતે છે ફરી પાછો એમદળવાળો સળિયો છે અને એને આ રીતે દિવાલ સાથે છે કોન્ટેકમાં તો જુઓ અહીંયા એક સંપર્ક થયો અને આ સંપર્ક સપાટીને લંબ એટલે લંબળ છે એ આ બાજુ આવી ગયું અહીંયા સંપર્ક થયો તો સંપર્ક સપાટીને લંબ લંબળ છે અહીંયા આવી ગયું અને બીજું આ એમ દળવાળો સળિયો છે એને બિંદુ વધારો તો એનું વજન બળ કઈ બાજુ આવશે નીચે તરફ તો આ શું કર્યું કે આપણે આમાં ને આમાં આપણે શું બદલી દીધા બધા જે લંબળ છે અને વજન બળ છે એ બેઉ દર્શાવી દીધા તો ફ્રી બોડી ડાયાગ્રામ માટે પહેલો આગ્રહ એવો રાખો કે અલગ અલગ દર્શાવો તમે બધા જ બળો કેવા દર્શાવી દો અલગ અલગ અને જો તેમ છતાં પણ તમને હવે ફાવટ આવી ગઈ છે અલગ અલગ દર્શાવતા તો હવે તમે એમાં કોમન રીતે પણ દર્શાવી શકો ઓકે જો અહીંયા ધ્યાન આપજો અહીંયા આના પર બળ લાગે છે બધા જ બળો દર્શાવવાના છે તો આ બાજુ બળ લાગે છે તો આ બળને તમે અહીંયા કન્ટિન્યુ કરો તો આ પોઈન્ટ પાસે આ રીતે લાગશે તો અહીંયા તમને શું લાગી જશે એન ફાઈવને બદલે બળ એફ ઓકે આ એક જોજો ધ્યાન આપજો આ બળ હતું આપણે ધ્યાનમાં જ ના લીધું આ બળ છે બંને સંપર્ક સપાટી પર તો અહીંયા લાગે છે અને કન્ટિન્યુ કરો તો આ દિશામાં ગયું તો આ બે સંપર્ક સપાટીની જોઈન્ટમાં એમ દળવાળો પદાર્થ છે સ્મોલ કેપિટલ એમ પર આ બાજુ બળ એફ લગાડશે ઓકે અને આ એમ દળવાળો પદાર્થ છે સ્મોલ એમ પર આ બાજુ વિરુદ્ધક બળ લગાડશે અને આ બંને બળો કેવા હશે તો કે આ પદાર્થ આના પર જેટલું લગાડશે એટલું જ બળ આ બાજુ આવશે એટલે આ બંને છે કેવા હશે એક સમાન રહેશે ઓકે
चलो नोट डाउन करी लो। चलो आगळ वधीए। तो जो हवे आपणने अलग अलग बीजी सीस्टमो आपेली छे एमना पण एफबीडी छे बनावाना छे। ओके, तो जो अहींया आ कैपिटल एम दळ धरावतो पदार्थ छे ए आ रीते थीटा एंगल थी एक स्लोप बनावे छे, आवो ढाळ बनावे छे। अने आ ढाळ उपर एक स्मोल एम दळ वाळो पदार्थ छे एटले के ब्लॉक छे ई पड़ेलो छे। ओके, तो आ जे एनो तमारे शुं बनावानो छे, एफबीडी बनावानो छे। तो कई रीते बनावो, तो जो पहला तो आज पदार्थ छे आ पदार्थ ने अलग लई लो। तो कैपिटल एम दळ वाळो पदार्थ ए आ नीचेनी जे सपाटी छे एनी साथे शुं कमा छे, संपर्कमां छे, तो लंबळ लागशे। तो आनुं लंबळ कई दिशामां हशे, नीचे तरफ। केटलुं? तो के कैपिटल एम इंटू जी। ओके, हवे जो आ कैपिटल एम दळ वाळो पदार्थ आ सपाटी साथे लंबळ संपर्कमां छे, तो आ सपाटी छे एम दळવાળા પદાર્થ પર શું લગાડશે? લંબળ લગાડશે। આ લંબળને હું કેપિટલ એન વડે દર્શાવું છું। સેના વડે દર્શાવું છું? કેપિટલ એન વડે। ઓકે, ચાલો આગળ વધીએ। હવે આ કેપિટલ એમ દળવાળા પદાર્થ સાથે આ સ્મોલ એમ દળવાળો પદાર્થ છે સંપર્કમાં છે, તો સ્વાભાવિક વાત છે આ સ્મોલ એમ દળવાળા પદાર્થનું વજન બળ હશે। આપણે એક જ વાત કીધી કે વજન બળ હંમેશા ક્યાં હોય? નીચે તરફ હોય, આ રીતે। ઓકે, તો જુઓ અહીંયા ખાસ જોવા જેવી આ જ વાત છે। આ ધારો કે આ રીતે તમે વજન બળને નીચે ખેંચો, તો એ આ સપાટી સાથે કેટલાનો ખૂણો બનાવ્યો? 90 ડિગ્રીનો। આ થીટા છે, તો આ એંગલ કેટલો થઈ જશે? 90 માઇનસ થીટા થશે। ઓકે, આને 13 વડે 12 દર્શાવી દઉં છું, આ ખૂણો કેટલો આવશે? 90 માઇનસ થીટા, બસ આટલું અત્યારે સમજો। આ એમ દળના બ્લોકનું એનું વજનબળ નીચે તરફ આવ્યું, તે આ બેઉ એકબીજા સાથે સંપર્કમાં હોવાથી આ બિંદુએથી શું બનશે? એક લંબ પડશે, લંબળ એન, એને હું એન ટુ નામ આપું। તો જુઓ તમારે શું કરવું પડે, આ એન ટુને કોઈ એક અક્ષ સાથે, ધારો કે આપણે એક્સ અક્ષ વાય અક્ષ ઉપર દર્શાવીએ છીએ, તો એક્સ અક્ષ વાય અક્ષ ઉપર આવી જાય એવો પ્રયત્ન કરવો પડે। તો જુઓ આ ખૂણો થીટા છે, આને હું આ રીતે આમ ખેંચું પાછળ તરફ, તો શું થશે? તો આ એંગલ કેટલો? તો જુઓ આ જેટલો હોય યુગ્મ કોણની જોડતી રૂપે, આ ખૂણો જેટલો હોય એટલો જ હશે। આ સંપર્ક સપાટી છે, તો આ ખૂણો કેટલો આવવાનો છે? તો કે આખો જે આ ખૂણો બનશે, જો અહીંથી આ રીતે આમ લંબ ખેંચું છું, આટલો ખૂણો કેટલો આવ્યો છે? આ સપાટી ગયો કે આ સમાંતર સપાટી ગયો, આટલો ખૂણો આવ્યો છે 90 માઇનસ થીટા, તો રિમેનિંગ ભાગ કેટલો આવે? થીટા આવશે। સમજાય છે? અથવા જુઓ પહેલાં સિમ્પલ તમને બતાવવા માટે, આ રીતની સપાટી છે, અહીંયા એક તમે સ્મોલ એમ દળવાળો પદાર્થ છે મૂકેલો છે। ઓકે, હવે અહીંથી તમે એનું વજનબળ દર્શાવો, તો વજનબળ એમજી નીચે તરફ આવ્યું। આ જે ખૂણો બનાવે છે, આ ખૂણો કેટલો છે? થીટા છે। જો આ ખૂણો થીટા હોય, તો આ ખૂણો 90 માઇનસ થીટા, પરંતુ લંબળ ક્યાં આવશે? અહીંથી આ રીતે સપાટીને લંબરૂપે આવશે, તો આને તમે આમ પાછળ તરફ ખેંચો, તો આ જુઓ કેટલો બન્યો? રાઈટ એંગલ બન્યો, 90 ડિગ્રી બન્યો। આ થીટા છે, આ 90 છે, તો આ 90 માઇનસ થીટા, તો આ ખૂણો કેટલો આવવાનો છે? થીટા આવશે। ઓકે, એટલે આ રીતે તમારે શું કરી દેવાનું? આને ડિવાઈડ કરી દેવાનું, અને હવે પછી આને જો આમ કરો, તો આ એન છે યુગ્મ કોણની જોડના સોરી અભિકોણ સામસામેના અંતકોણ, તો આ પણ શું બની જશે? થીટાવાળા ખૂણે છે આવી જશે। એટલે મેન આ જ છે કે તમારે ખૂણો છે તો સામાન્ય રીતે તમારે એવું રાખવાનું કે આ જો થીટા આવતો હોય, તો વજનબળ એમજી અને જે લંબ આવશે ને, એ એકબીજાથી થીટા ખૂણે ગોઠવાયેલા હશે। કેટલા ખૂણે? થીટા ખૂણે। તો જો હવે આને લઉં છું હું સ્મોલ એમ, તો સ્મોલ એમ પદાર્થનું વજનબળ સ્મોલ એમજી। હવે આ કોમન બિંદુ લઉં, તો આ સામાન્ય બિંદુથી લંબળ છે આ રીતે સપાટીને લંબરૂપે આ બાજુ આવે છે એન ટુ। ઓકે, હવે આ એન ટુના ઘટકને આ રીતે પાછળ તરફ ખેંચો, તો આ ખૂણો કેટલો આવે છે? થીટા આવે છે। જો આ થીટા હોય, તો આને ઉપર તરફ આમ ખેંચો, તો આ ખૂણો થીટા આવે। પછી જો તમારે એક્સ અક્ષ અને વાય અક્ષ સાથેના ઘટકો છે દર્શાવવા હોય, તો એન ટુનો આ દિશામાંનો ઘટક એટલે એન ટુ કોસ થીટા છે દર્શાવી દેવાનો, થઈ ગયું તમારું એફબીડી।
કે શું કરવાનું એન ટુ નો આ વાય એક્સની દિશામાંનો ઘટક આ કયો આવશે તો કે થીટા ખૂણો હોવાથી એન ટુ કોસ થીટા કેમ કે થીટાની પાસેની બાજુ થઈ તો હવે તમે જો આ રીતે એનો ઘટક બતાવી દીધો તો સામે બીજો એક ઘટક કયો પડશે એન ટુ સાઇન થીટા આવશે તો પછી તમારે આ દોરવાની જરૂર રહેતી નથી અહીંથી આ ઘટક કયો તમારે વળવો પડે એન ટુ સાઇન થીટા પણ અત્યારે હાલ પૂરતા તમે શું કરો માત્ર બળ છે દર્શાવવાનું શીખી જાઓ ઓકે પછી આગળની વાત છે એના ઘટકો પાડવાને એ બધું આપણે પછી આરામથી શીખી લઈશું જેમ જેમ સંપર્ક બળવાળા અને તણાવ બળવાળા લંબળવાળા દાખલાઓ છે આપણે સોલ્વ કરતા જઈશું તેમ તેમ છે એ આપણે શીખી જઈશું ઓકે જો આ રકમ છે જે પ્રમાણે છે એ પ્રમાણે કરી દો આનાથી તમને ખ્યાલ આવી જશે તો જો અહીંયા તમે દોડો આ એમ દળવાળો બ્લોક તો એમ દળવાળા બ્લોકનું વજન બળ એમ જી નીચે તરફ અને અહીંથી આ દિશામાં એન ટુ આવશે જે આ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવશે તો કે એમ મધ્ય બિંદુએથી દોરીએ આ એન ટુ આવ્યો જે આ અક્ષ સાથે થીટા ખૂણો બનાવશે એવી જ રીતે અહીંયા પણ તમે થીટા ખૂણો છે દર્શાવી શકો આ તમે દોરી નાખો એનો એફબીડી કેપિટલ એમ અને સ્મોલ એમ દળના એફબીડી ચાલો આગળ વધીએ જો ફરી પાછું સેમ વસ્તુ એટલું જ યાદ રાખો કે આનું વજનબળ આવશે ને એ વજનબળ એ લંબળ સાથે થીટા ખૂણો બનાવશે કેટલું વજનબળ લંબળ સાથે થીટા ખૂણો બનાવશે જો પહેલાં હું સ્મોલ એમ વન દળનો એફબીડી બનાવું છું સ્મોલ એમ વન દળનો તો સ્મોલ એમ વન દળનું વજનબળ નીચે તરફ એને એક સામાન્ય બિંદુમાંથી નીચે તરફ બતાવી દો એમ જી સંપર્ક સપાટી એ સપાટીને લંબ તમારે શું બળવું પડશે લંબળ દોરવું પડશે તો આવી ગયું લંબળ એને હું કહું એન વન કે તો આ એન વન અને એમ જી વચ્ચેનો જે આ ખૂણો આવે આ કેટલો આવશે થીટા ડિગ્રી આવશે પૂરું થઈ ગયું તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું તેવી રીતે આ એમ ટુ છે તો આ એમ ટુનું પણ વજનબળ અહીંથી આ રીતે નીચે તરફ આવશે એમ ટુ જી એ અહીંયા ફરી પાછો કેટલો ખૂણો બનાવશે તો કે આ લંબળ સાથે ફરી પાછો થીટા ખૂણો જ બનાવશે તો આપણે એનો એમ ટુનો એમબીડી દોરીએ સ્મોલ એમ ટુનો તો સ્મોલ એન ટુનું વજનબળ નીચે તરફ એમ ટુ જી માફ કરજો અહીંયા એમ વન જી આવશે ઓકે આનો સંપર્ક સપાટીને લંબ ઘટક એટલે આ આવ્યો એ આની સાથે લંબળ અને વજનબળ એમ જી એકબીજા સાથે કેટલાનો ખૂણો બનાવશે થીટા ખૂણો આને હું કહી દઉં એન ટુ સંપર્ક બળ એન ટુ તેવી રીતે આ જે છે એમ દળવાળો પદાર્થ તો આ એમ દળવાળો પદાર્થ કેપિટલ એમ દળવાળો પદાર્થ છે કેપિટલ એમ દળવાળો પદાર્થ આ સપાટી પર નીચે તરફ વજન બળ લગાડશે તો આ નીચે તરફ વજન બળ કેપિટલ એમ જી કેમ કે દળ કેટલું છે કેપિટલ તો કેપિટલ એમ જી અને આ સપાટી છે આ એમ દળના બ્લોક પર ઉપર તરફ બળ લગાડશે લંબળ એન ઓકે તો આ રીતે તમે એમના એફબીડી છે એ દર્શાવી શકો સિંગલ સિંગલ પર્સનલ પોતપોતાના એફબીડી છે એ દર્શાવી દેવાના પછી તો કે પદાર્થ સંતુલનમાં હોય તો તમારે શું કરવાનું કે જો પદાર્થ સંતુલનમાં છે તો ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ આપણે કીધું હતું ને એફએક્સ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો એફ ઓફ ઝેડ તો વાયવાળા છે ઝીરો બતાવી દેવાના એક્સવાળા ઝીરો બતાવી દેવાના પણ ક્યારે પદાર્થ સંતુલનમાં હોય તો આગળ વધીએ જો આ રીતની એક દિવાલ છે અને દિવાલ સાથે એક સપાટી આ રીતે થીટા કોણે મૂકેલી છે અને એમાં એક બોલ છે કેપિટલ એમ દળ ધરાવતો પદાર્થ છે મૂકેલો છે તો જો આ કેપિટલ એમ દળ ધરાવતો પદાર્થ છે એનું વજનબળ ક્યાં આવશે નીચે તરફ જ આવશે તમે આને અલગથી બતાવો અથવા તો આમાંને આમાં બતાવવાની પ્રેક્ટિસ તમે ચાલુ કરી દો જો આનું વજનબળ એમ જી કઈ બાજુ નીચે તરફ હવે કેટલી આ જે બોલ છે કેટલી સપાટી સાથે કોન્ટેક્ટમાં આવે છે જ્યાં સંપર્કમાં આવશે ત્યાં લંબળ લાગશે તો પહેલું જો અહીંયા આવ્યું તો આ સંપર્ક સપાટીએ તમે લંબ દોરો તો આ લંબ છે કંઈક આ બાજુ જતો રહે તેવી રીતે બીજો એક છે એ અહીંયા આવ્યો તો અહીંયા આ સંપર્ક સપાટી સાથે લંબ દોરી દો સમજાય છે તો આ રીતે તમે જો આ કેપિટલ એમ દળવાળા પદાર્થને તમે બિંદુઓ ધારો
कैपिटल एम दड़वाला पदार्थ ने, तो पहलू एनु वजन बल एम जी नीचे तरफ आवशे। ओके, बीजू एक अहींया कॉन्टेक्ट थाय छे, तो अहींथी सपाटी ने लंब एन वन, आ कोनो हशे तो के आ ढाळने कारणे, ढाळ छे एम दड़वाला पदार्थ पर लगाड़शे तो एन वन ढाळने कारणे। ओके, आ लंबळ कोना कारणे आव्युं, ढाळने कारणे। बीजू एक लंबळ छे अहींथी आ दिशामां आम आवशे, तो अहींथी हूँ आम देरी दऊं, आ शू आव्युं लंबळ एन टू, जे कोने कारणे आव्युं दीवाल ने लीधे, कोने लीधे आव्युं दीवाल, दीवाल ने कारणे अहींया कॉन्टेक्टमां होवाथी એ બળ છે કઈ બાજુ, તો સંપર્ક સપાટીને લંબ રૂપે, એટલે સંપર્ક સપાટીને લંબ રૂપે આ રીતે આવી ગયું। ઓકે, તો આ કેપિટલ એમ દળવાળા પદાર્થ પર આટલા બળ લાગશે, જેટલા બળ લાગે છે બધા છે આપણે દર્શાવી દેવા પડે। આગળ વધીએ, જોજો ધ્યાન આપજો, સેમ પ્રશ્ન, પણ અહીંથી દિવાલ છે આ રીતે છે। ઓકે, તો હવે તમને એમ કીધું હોય કે આ કેપિટલ એમ દળ ધરાવતા પદાર્થ પર તમારે શું દોરવાનું છે, તો કે એનો એબીડી દોરવાનો છે। તો એબીડી દોરવા માટે જો આનું વજન બળ એમ જી નીચે તરફ, તો એને અલગથી અહીંયા દર્શાવી દઉં, આ કેપિટલ એમ દળ ધરાવતો પદાર્થ, તો એનું વજન બળ એમ જી નીચે તરફ, અહીંથી આ બિંદુ પાસે સંપર્કમાં આવ્યો, તો સંપર્ક સપાટી એ સપાટીને લંબ એ કંઈક આ દિશામાં આવશે, સમજાય છે, એ કઈ દિશામાં આવશે, આ દિશામાં, તો એ આવી ગયું એન વન, કોના કારણે, તો કે ઢાળના લીધે। ઓકે, હવે જો આપણે એમ કીધું હતું કે આ જો તમે થીટા લ્યો છો, તો વજનબળ અને લંબળ છે એકબીજા સાથે થીટા કોણો બનાવે, તો આની વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો, આ થીટા થઈ જશે। તેવી રીતે આ સપાટી છે, તો આ સપાટી એ આને સંપર્ક સપાટી એ સપાટીને લંબ, તો કંઈક આ દિશામાં આવશે, તો એનો લંબળ આવી ગયો એન ટુ, કોના કારણે, તો કે દિવાલના લીધે। ઓકે, તો આ રીતે તમે અલગ અલગ એના લંબળ અને વજનબળના કોન્ટેક છે તમે દોરી અને એબીડી છે દર્શાવી શકો, તો આ એક જ બિંદુ પર તમે આ બધા જ એના પર જેટલા બળ લાગતા હતા એ તમે દર્શાવી દીધા। બીજું આ થીટા હતો, તો આગળની પ્રેક્ટિસના ભાગરૂપે લંબળ સાથે કેટલો ખૂણો બનાવશે, થીટા કોણ બનાવશે, સમજાય છે, અહીંયા બ્લોક હતો, બ્લોકના બદલે આ ગોળો છે, તેવું જ અહીંયા થાય, આ થીટા આપેલો છે, તો આનો આ જે ઘટક આવે છે એમ જી સાથે કેટલાનો ખૂણો બનાવશે, થીટાનો ખૂણો। ઓકે, તો આ રીતે તમે છે વજનબળ અને લંબળ બંને દર્શાવી શકો। ચાલો એમાં થોડીક એક વેરાયટી છે એડ કરીએ, તણાવ બળ આવે તો જોજો, ધ્યાન આપજો, આ સંપર્ક સપાટી છે, તો સંપર્ક સપાટી પર પહેલાં હું એમ વન અને એમ ટુ દળના પદાર્થ છે અને એક દળ રહીત દોરી વડે જોડી દીધા છે, અને બીજી એક દોરી લીધી એના પર એમ ટુ દળના પદાર્થ પર આ બાજુ બળ લગાડે છે, જોજો આ બાજુ શું લાગે છે, બળ લાગે છે, તો સ્વાભાવિક વાત છે જે બાજુ બળ લાગે છે તો આ દોરીમાં શું ઉત્પન્ન થશે, તણાવ છે, અને તણાવ છે એ કઈ બાજુ આવશે, તો કે સંપર્ક સપાટીને લંબ રૂપે, તણાવ તમારે ક્યાં દોરવું, સંપર્ક સપાટીને લંબ રૂપે। તેવી રીતે આ બ્લોક આને આગળ ખેંચે એટલે આમાં પણ તણાવ આવ્યું, એ ક્યાં આવશે, સંપર્ક સપાટીને લંબ રૂપે। બીજું, આ એમ વન દળવાળો બ્લોક છે, તો એમ વન દળના બ્લોકનું વજન બળ એમ ટુ જી, સોરી એમ ટુ દળવાળો છે તો એમ ટુ જી, સંપર્ક સપાટી હોવાથી એના પર લંબ બળ એન ટુ થઈ ગયું। તેવી રીતે આ સ્મોલ એમ વન દળવાળો પદાર્થ છે, તો એનું વજન બળ એમ વન જી, એના પર લાગતું સંપર્ક સપાટી હોવાથી લંબળ લાગશે એન વન। તો આ તમે શું કરી નાખ્યું, એમ વન અને એમ ટુ દળ પદાર્થ પર લાગતા બધા જ બળો છે તમે દર્શાવી દીધા। હવે જો આને બિંદુવત લઈ અને તમારે દર્શાવવા હોય, તો બિંદુવત લઈને દર્શાવવા માટે તમે શું કરો, તો કે અહીંયા એમ વન દળવાળો પદાર્થ લ્યો, તો એમ વનવાળા દળ પર, એમ વન દળ ધરાવતા પદાર્થ પર વજન બળ એમ જી નીચે તરફ, લંબ બળ એન વન ઉપર તરફ, અહીંથી આ બાજુ શું આવશે, તણાવ બળ। હવે દોરી એક જ હોય ને એટલું યાદ રાખો, જો દોરી એક હોય ને તો તણાવ બળ એક જ રહે, ફરી એકવાર, દોરી સમાન તો તણાવ બળ સમાન, તમે માત્ર એક બ્લોકને ખેંચો છો અને એની પાછળ બાંધીને બીજા
બ્લોક છે બંનેને ખેંચો છો, બંનેમાં ફરક પડશે તો આ બળ જે બાજુ આપેલું છે ને એ એમ ટુ પર લાગે છે, એમ વન પર નહીં. તો એમ વન પર આ બાજુ શું લાગે છે? તણાવ બળ. આ બાજુ તો કંઈ છે જ નહીં, તો તમારે દર્શાવવાની જરૂર રહેતી નથી. ઓકે, તેવી રીતે ફરી પાછું આ એમ ટુ દળવાળા પદાર્થને દર્શાવો. જોજો, અહીંયા થોડોક નીચે બતાવું છું. આ એમ ટુ દળવાળો પદાર્થ, તો એમ ટુ દળવાળા પદાર્થનું વજન બળ એમ ટુ જી નીચે તરફ. ઓકે, બીજું તો કે આ બાજુ બળ લાગે છે એફ, તો આ બાજુ બળ એફ દર્શાવી દો. ઉપર શું લાગશે? લંબળ એન ટુ. અને આ બાજુ શું લાગે છે? તણાવ બળ ટી. તો આ તમે એમ ટુ દળવાળા પદાર્થનો તમે એફબીડી છે એ દર્શાવી દીધો. બીજું આપણે શું કીધું હતું કે આના પર બળ લાગે છે તો સ્વાભાવિક છે આ ગતિ કરવા લાગશે. હવે આ સંતુલનમાં રહેશે નહીં. જો ગતિ કરે છે તો એને પ્રવેગ હશે. શું હશે? પ્રવેગ. એ તો આ જેટલા પ્રવેગથી ગતિ કરે છે બંને જોડાયેલા હોવાથી એના પ્રવેગ કેવા રહેવાના છે? એક સમાન જ તે. તો આનો પણ પ્રવેગ છે, તમારે શું કરવાનું? યાદ કરો ત્રીજો મુદ્દો, પ્રવેગને અલગથી દર્શાવો બાર. તો આ પ્રવેગ એ આ બાજુ, નાનો એ પ્રવેગ એ આ બાજુ. ઓકે, તો આ થઈ ગયા એમ વન અને એમ ટુ દળવાળા પદાર્થ છે અને દોરીથી એકબીજા સાથે બાંધી દીધા છે. તો એના માટે તણાવ બળ અને લંબળ વજન બળ ત્રણેય વસ્તુ છે આપણે દર્શાવી દીધી. જો ફરી એકવાર આ એમ દળવાળો પદાર્થ છે એને તમે આ બાજુ એફ બળથી ખેંચો છો, તો આ એમ દળવાળા પદાર્થનું હવે હું એફબીડી છે આમાંનામાં બતાવું છું. જોજો, આ સ્મોલ એમ દળવાળો પદાર્થ છે. ઓકે, તો આ સ્મોલ એમ દળવાળા પદાર્થનું પહેલાં તો વજન બળ નીચે તરફ, સંપર્ક સપાટી હોવાથી લંબળ ઉપર તરફ, અને આ તમે ખેંચો છો તો આ બળ એફ તણાવ બળ જેટલું જ હશે. થઈ ગયું? આ શું થઈ ગયું? તમે આ એમ દળવાળા પદાર્થનો એફબીડી છે આમાં જ તમે બતાવી દીધો. તેવી રીતે સેમ અહીંયા પણ જે બળ હશે એટલું જ એમાં શું હશે? તણાવ બળ હશે. સ્ટ્રિંગ અલગ, દોરી અલગ, તો તણાવ બળ અલગ. યાદ રાખો, દોરી અલગ અલગ તો તણાવ બળ અલગ અલગ, એક જ દોરી તો તણાવ બળ એક સમાન. એને કે તમે નોટ ડાઉન કરીને રાખવું હોય તો એ રાખજો, દોરી એક તો તણાવ બળ એક જ, અને જો દોરી અલગ અલગ તો તણાવ બળ પણ અલગ અલગ. જો ફરી એક, જો સંપર્ક બળવાળો આ કેપિટલ એમ દળવાળો પદાર્થ છે, કેપિટલ એમ દળવાળો પદાર્થ આ સપાટી પર પડેલો છે. તો આ સપાટી પર કેવો છે? સ્થિર છે. સ્થિર છે એનો મતલબ શું થયો? તો કે આ કેપિટલ એમ દળવાળો પદાર્થ છે, કેપિટલ એમ દળવાળા પદાર્થ પર વજન બળ એમ જી જેટલું નીચે લાગે છે એટલું જ લંબળ ઉપર તરફ લાગે છે. સમજાય છે? એને હું એન વન નામ આપું. આ સપાટી પર લંબળ એન વન લાગ્યું. ઓકે, પરંતુ તમે અહીંયા જોવો તો આ કેપિટલ એમ દળવાળા પદાર્થ પર આનું પણ બળ છે નીચે તરફ લાગશે, વજન બળ એમ જી, કેમ કે આના પર જ છે ને. તો આના પર આ તમે કેપિટલ એમ જી લખ્યું, તો અહીંયા જે આ કેપિટલ એમ દળવાળો પદાર્થ જમીન પર જે બળ લગાડે છે એ કેપિટલ એમ જી અને બીજું આના સ્મોલ એમ જી જેટલું હશે. બીજું શું કરી દો? સ્મોલ એમ જી જેટલું એમાં એડ કરી દો. કેમ? કેમ કે આ બળ છે આના તરફ જ છે ને. કોના પર બળ લાગે છે? તો કે એમ દળવાળા પદાર્થ પર. એમ દળવાળો જમીન પર કેટલું બળ લગાડશે? તો કે આ 2 કિલોનો છે અને આ 1 કિલોનો છે, તો ટોટલ 3 કિલોનું બળ છે નીચે તરફ લાગશે. જોઈ લો, એમ જી પ્લસ સ્મોલ એમ જી નીચે તરફ, અને એટલા જ મૂલ્યનું લંબળ છે એનું અને ઉપર તરફ લાગશે. હવે તમારે સ્મોલ એમનો એફબીડી બનાવવો છે. કોનો? સ્મોલ એમ દળવાળા પદાર્થનો. તો જોજો, આ સ્મોલ એમ દળવાળો પદાર્થ છે આ કેપિટલ એમ દળવાળા પદાર્થ પર એમ જી બળ લગાડશે, અને આ કેપિટલ એમ દળવાળો પદાર્થ છે આ સ્મોલ એમ પર ઉપર તરફ શું બગાડશે? લંબળ. અને એ લંબળ કેટલું હશે? એન ટુ જેટલું હશે. થઈ ગયા તમારા એફબીડી તૈયાર. આ બધી વસ્તુ કેવું છે કે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો અને દાખલાઓ સોલ્વ કરશો એમ તમને છે એનો ખ્યાલ આવતો જશે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. જુઓ, હવે આપણને કંઈક આવા પ્રોબ્લેમ આપે કે એક ઢાળ સપાટી છે, થીટા ઢાળવાળી સપાટી છે, એ સપાટી પર એક સ્મોલ એમ દળવાળો પદાર્થ છે અને એક દોરી દ્વારા એક ગડગડી છે. આ કેવી છે? ઘર્ષણ રહિત પુલી છે. ઘર્ષણ રહિત ગરગડી છે. ઓકે,
आ घर्षण रहित पुल्ली ऊपर एने शू लटकाई दीधु छे अने आ दोरी छे ए पण दळ रहित छे। केवी छे? दळ रहित। अने एना बीजा छेडे कैपिटल एम दळ वाळो पदार्थ छे लटकावेलो छे। तमारे आ प्रश्न छे सोल्व करवानो होय तो प्रश्न सोल्व करवो छे तो तमारी पासे हुं जोवो होवो जोईए फ्री बॉडी डायग्राम। फ्री बॉडी डायग्राम माटे तमे शू करो तो के पहेलू आ पॉइंट लियो, एक सामान्य बिंदु लियो, स्मोल एम दळ वाळो पदार्थ छे एने सामान्य बिंदु लीधुं, एनું વજન બળ mg નીચે તરફ દર્શાવો, એ આ સપાટી સાથે સંપર્કમાં હોવાથી અહીંયા લંબળ n દર્શાવી દો। ઓકે, તો વજન બળ અને લંબળ વચ્ચેનો ખૂણો કેટલો આવવાનો છે? આને આમ તમે પાછળ તરફ ખેંચો એટલે આ ખૂણો થીટા આવી ગયો, કેમ કે આ ખૂણો થીટા છે। બીજું, એને તમે દોરી વડે બાંધેલો છે, સેના દ્વારા બાંધેલો છે? દોરી વડે। તો દોરીમાં શું આવવાનું છે? સંપર્ક સપાટીએ તણાવ બળ, તો આટલું જ બળ આયા સંપર્ક સપાટીએ એને લંબ તરફ આ બાજુ હશે, એટલું દોરી એક જ છે તો આ બિંદુ પાસે ફરી પાછું સંપર્ક બિંદુ આવ્યું તો ત્યાં તણાવ બળ ટી આ બાજુ, તેવી રીતે એક જ દોરી હોવાથી આ બિંદુ સંપર્ક બિંદુ આવ્યું તો અહીંયા તણાવ બળ ટી આ બાજુ। ઓકે, એક જ દોરી હશે, મેં તમને પહેલાં પણ કીધું એક જ દોરી હશે, તણાવ બળ સમાન હશે। ઓકે, તો જુઓ આ તણાવ બળ ટી પણ તમે અહીંયા દર્શાવી દીધો। હવે રહી વાત આ કેપિટલ એમ દળવાળા પદાર્થની, તો કેપિટલ એમ દળવાળો પદાર્થ માત્ર દોરી પર લટકે છે, એ આની સાથે કંઈ કોન્ટેક્ટમાં નથી। ઓકે, તો આનું વજન બળ કેટલું આવશે નીચે તરફ? કેપિટલ એમ જી। આ થઈ ગયો એમનો એબીડી તૈયાર। હવે જે બાજુ બળ વધારે હશે, વજન બળ જે બાજુ વધારે હશે એ બાજુ તમારે પ્રવેગ લેવાનો। ધારો કે આ નીચે તરફ ગતિ કરે છે તો જે બાજુ પદાર્થ ગતિ કરે ને એ બાજુ પ્રવેગ દર્શાવી દેવાનો આ નીચે તરફ। તો બંને એક જ દોરી વડે જોડેલા હોવાથી આ જેટલું નીચે આવશે એટલું ઝડપથી આ ઉપર જતું હશે। ઓકે, તો આ તમારો એમબીડી તૈયાર થઈ ગયો, એમાં એમ જ બતાવી દો। પણ આ બધું ક્યારે થશે કે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ, બધા જ બળ છે આપણે દર્શાવી દીધા, હવે આને ઉકેલવો છે। તો ઉપર તરફ લાગતું તણાવ બળ બરાબર નીચેનું વજન બળ, આનું દળ આપેલું હશે, તણાવ બળ મળી જશે, એક કમ્પ્લીટ થઈ ગયું। આ એન છે તો એનના બે ઘટક પાડી દો, એક શિરોલંબ ઘટક અને એક સમસ્થિતિજ ઘટક, અને એ એકબીજાને તણાવ બળના ફરી પાછા એવા બે ઘટક પડી જશે, ઉકેલી નાખો, તમારો આન્સર છે આવી જશે। ઓકે, તો આ રીતે તમે દર્શાવી શકો છો। જો આગળ ધારો કે પુલ્લીવાળો પ્રોબ્લેમ, ગડગડીવાળો, ફરી પાછી સેમ કન્ડિશન, ઘર્ષણ રહિત ગરગડી છે અને દળ રહિત દોરી છે, એને તમે આ રીતે પુલ્લી દ્વારા લટકાવેલા છે, આનું દળ એમ વન છે, આનું દળ એમ ટુ છે, અહીંયા એક કન્ડિશન લઈએ છીએ એમ ટુ ગ્રેટર દેન એમ વન, દળ એમ ટુ શું છે? વધારે છે, વધુ દળને કારણે આ ક્યાં નીચે તરફ આવશે? ઓકે, જો નીચે તરફ આવે તો આનું વજન બળ આમાંનામાં એનો એબીડી દર્શાવી ગયો, તો આનું વજન બળ એમ ટુ જી ક્યાં તરફ? નીચે તરફ। નીચે તરફ ગતિ કરે છે તો એ દિશાના પ્રવેગ દર્શાવી દો, તો સ્વાભાવિક છે આનો પ્રવેગ કઈ બાજુ હશે? ઉપર તરફ હશે। ઓકે, બીજું કે આ દોરી છે આ બે સંપર્કમાં આવ્યા તો અહીંયા તણાવ બળ ટી આવ્યું, તેવી રીતે આ એમ વન દળ વાળો પદાર્થનું વજન બળ એમ વન જી નીચે તરફ તો તણાવ બળ ટી ઉપર તરફ, આ પર બંને તણાવ બળ ટી લાગે છે તો આ આના ઉપર કેટલું લાગતું હશે? તો કે તણાવ બળ તૂટી આવે, કેટલું આવશે? તૂટી, આ રીતે પરસ્પર આ સંપર્ક બિંદુએ તણાવ બળ તૂટી આ બાજુ અને આ બિંદુ પાસે તણાવ બળ તૂટી આ બાજુ। ઓકે, બે એક જ હોવાથી તણાવ બળ, કેમ કે આ ટી અને ટી ટોટલ તણાવ બળ કેટલું થઈ જવાનું છે? તૂટી થઈ જશે। તો આ રીતે તમે આનો આખો એબીડી છે દર્શાવી દીધો, કેમ? આપણે ઘર્ષણ રહિત, દળ રહિત, દોરી અને ગડગડી લીધી હતી, તો આ થઈ ગયો એમનો એબીડી। સમજાય છે? જેટલા બળ આવે છે, નોર્મલી ત્રણ જ બળ છે આપણી પાસે, લંબ બળ છે, વજન બળ છે, સંપર્ક બળ છે, જ્યાં જ્યાં થાય છે દર્શાવી દો। આગળ વધીએ, જુઓ આ એક સપાટી છે, એમાંથી આ એક આર ત્રિજ્યાની એક દોરી લીધી અને એની સાથે આ એક આ રીતનો એક ભાગ છે, તેમાં શું કરો છો તમે? તો કે આ એક રિંગ છે, રિંગને પસાર કરો છો, એને અહીંથી છોડી દો તો રિંગ સ્વાભાવિક છે કઈ બાજુ ગતિ કરશે? અહીંયા એક રિંગ રાખી અને રિંગને છોડી દો તો રિંગ કઈ તરફ ગતિ કરશે? નીચે તરફ। તો આ નીચે તરફની દિશા એટલે એનો પ્રવેગ થઈ ગયો। બીજું કે આ રિંગ છે એનું દળ છે આપણને આપી દીધું છે એમ, તો સ્વાભાવિક વાત છે એને એક સામાન્ય બિંદુમાંથી લઉં તો એનું વજન બળ એમ જી નીચે તરફ થઈ ગયું,
आ रिंग छे आ दोरी वड़े बांधेली होवाथी एनामां तणाव बल टी आवशे। संपर्क बिंदु ए सपाटी ने लंब रूपे एटले आ तणाव बल टी आव्युं। अने आ तणाव बल टी जो आ खूणो तमने थीटा आप्यो होय तो आ खूणो तमारो केटलो आवशे लंब साथेनो थीटा। बस थई गयुं तमारुं काम। आने आवी रीते टटपट करी अने आ खूणो केटलो आवी गयो थीटा, तो एना पर वजन बल छे अने बीजू दोरी छे तणाव बल आवशे। बस बीजू कंई आववानुं नथी। केम के केवी छे तो के एमांथी पसार थई जाय एवी रिंग छे, क्यांय संपर्कमां आवशे नहीं तो लंबळ आववानुं नथी। ओके, तो आ रीते तमारे बधा ज एफबीडी छे व्यवस्थित ध्यानथी समझवाना छे अने एने जाते सोल्व करवा प्रयत्न करवानो छे। पछी काले आपणे लंबळ आधारित दाखलाओ जोईशुं ત્યારે આ કોન્સેપ્ટ છે વધુ ક્લિયર થશે, પણ તેની પહેલાં તમને એફબીડી દોરતા આવડી જવું જોઈએ. ઓકે, નોટ ડાઉન કરો, આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ છીએ.